આણંદ શહેરમાં મોટી ખોડિયાર માર્ગ પર સ્ટ્રોમ વોટર ડ્રેઇન માટે ખોદેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં થતા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા અને કાદવ કિચનને લઈને માર્ગ વિસ્માર થઈ ગયા, જેના કારણે સ્થાનિક રહીશોએ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત વિરોધ પ્રદર્શન કર્યું અને જો રોડ નહીં તો આગામી ચૂંટણીમાં વોટ નહીં ની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગુજરાતની ટીમ પહોંચી છે આણંદ શહેરના ખોડિયાર રોડ વિસ્તારની અંદર. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન અને વોટરની જે કામગીરી ચાલી રહી હતી તેને લઈને જે ખાડાઓનું યોગ્ય રીતે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરણ કરવામાં નહીં આવતા અહીંયા ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલા છે, રસ્તાઓ બિસ્માર બની ગયેલા છે અને કાદવ કિચડ થઈ ગયા છે. તેને લઈને અહીંયા 25 વધુ સોસાયટીના રહીશોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે, જેને લઈને આજે સ્થાનિક મહિલાઓ અને અગ્રણીઓએ રેલી કાઢી હતી અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ પૂરી કરવાની માંગ કરી છે. ત્યારે આપણે અહીંયાના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે, જે અહીંયા શું સમસ્યા છે અને કઈ બાબતને લઈને તમે વિરોધ પ્રદર્શન કર્યું છે? અહીંયા રોડની સૌથી મોટી સમસ્યા છે. અહીંયા ગટર લાઈન નહીં, પહેલાં અહીંયા રોડ બનાવી દીધું ગવર્મેન્ટે ખબર નહીં શું રીતે, પછી રોડ બનાવ્યો 6 વર્ષ પછી તોડી કાઢ્યું. આ રીતે કંઈ ગટર લાઈન નહીં, પછી કાઢ્યું તોડ્યું બધું કર્યું, આ બધા ધંધા કર્યા લોકોએ, પછી છતાં 6 કામ બંધ પડ્યું છે. અમે લાગ્યું બની જશે પણ નહીં બન્યું, 6 એનું કામ બંધ છે. પછી અમે અરજીઓ આપી છે, આ સોસાયટી વાળા બીજા આપી છે, એક જ રિસ્પોન્સ આવ્યો નથી. અત્યારે શું તકલીફ પડી રહી છે? રોડ, આ રોડ તમે જોઈ લો, કિચડ, આ ગાડાઓ કેટલા છે, અહીંયા લેડીઝ ઉઠે ને બહુ બધા ઇન્જરી થઈ ગઈ, અમને તો અહીંયા એ બધું પડી ગયું. એટલે એ બધું કોણ છે? એના લીધે અમે બધા એપ્લિકેશન આવવા જોઈએ. હાલે આવતીકાલે નગરપાલિકા અને કલેક્ટર સમક્ષ પણ આ લોકો રજૂઆત કરનારા છે, રજૂઆત કરશે, આવેદન પત્ર આપશે. ત્યારે અન્ય મહિલાઓ સાથે આપણે વાત કરીશું કે તેને અહીંયા શું તકલીફ આ રોડના લીધે પડી રહી છે? રોડની બહુ તકલીફ છે. અમારા છોકરાઓ ટ્યુશન નહીં જઈ શકતા, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, સ્કૂલો બંધ છે, રિક્ષાઓ ના પાડે છે, તમે લેવા નહીં આવે. અમારા છોકરાને અમારે કેમ જલ્દી આ તો ખાસો ટાઈમ થયા, પણ ચોમાસામાં તો બહુ હદ તકલીફ વધી ગઈ છે. ઉનાળામાં તો સમજ્યા કે રોડ કામ ચાલુ હતું એટલે થઈ જશે, પણ ચોમાસામાં કામ બંધ છે અને ખાડા એટલા ભરાઈ ગયા છે, સાયકલો નીકળતી નહીં, છોકરાની સ્કૂલની ટ્યુશન બંધ છે, એમના લીધે રિક્ષાઓ સ્કૂલની આવતી નથી અને શાકભાજી લેવાની, બહુ આગળનો રોડ છે, આખો રોડ બગડી ગયો છે. મોટી ખોડિયાર વિસ્તારનો જે રોડનો પ્રશ્ન છે, કાદવ કિચડ અને બિસ્માર્ક માર્ગ બની ગયો છે, તેને લઈને સ્થાનિક લોકોનો આક્રોશ છે કે આ રોડ જો બનાવવામાં નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે, આગામી ચૂંટણીમાં મત નહીં આપે, રોડ નહીં તો વોટ નહીં, તેમજ મોટા આંદોલનો કરશે તેમ. ત્યારે નગરપાલિકા તંત્ર ક્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું. કુરહાન પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, આણંદ.